બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપુના ટોટાણા આશ્રમ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા સંઘો લઈને દર્શનાર્થે જતા હોય છે, ત્યારે છેલ્લા 4 વર્ષથી અનાવાડા ગામના ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકો સદારામ બાપુની છબી સાથે પગપાળા યાત્રા સંઘ લઈને જતા હોય છે, ત્યારે ચાલુ સાલે પણ અનાવાડા ગ્રામજનો દ્વારા અનાવાડાથી ટોટાણા બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના દર્શનાર્થે પગપાળા યાત્રા સંઘ નીકળ્યો હતો। તે પૂર્વે નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર દ્વારા સદારામ બાપાની આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત ઠાકોર સેનાના તાલુકા અને શહેર પ્રમુખનું સ્વાગત પણ ગામ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સંઘમાં 500 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ સંઘ વાજતે ગાજતે અનાવાડા ગામના બ્રહ્માણી માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન પામ્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે સદારામ બાપાએ પોતાનું આખું જીવન ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વ્યસનોને દૂર કરવા સમર્પિત કર્યું હોવાનું જણાવ્યું હતું અને સદારામ બાપાના વિચારો સમાજમાં પ્રસરતા રહે તેવું સમાજના લોકોને હાકલ કરી હતી અને આજે જે લોકો સદારામ બાપાના ધામમાં દર્શનાર્થે જાય છે તેવા લોકો કુરિવાજો વ્યસનો અને સમાજને શિક્ષિત બનાવવાના સંકલ્પ સાથે બાપાના દર્શન કરે તેવી અપીલ પણ કરી હતી। સદારામ બાપાના દર્શનાર્થે ગામના વડીલો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હું માનું છું સુધી હમણાં જ વાત કરી કે વર્ષોથી ચોથા વર્ષથી 4 વર્ષથી સતત પૂનમના દિવસે ટોટાણા ધામે સદારામ બાપાના દર્શનાર્થે ગામના આગેવાનો આવો સંઘ દ્વારા પ્રસ્થાન કરતા હોય છે ત્યારે અભિનંદનને પાત્ર છે। તમને બધાને ખ્યાલ હશે, વડીલોને પણ ખ્યાલ છે કે સમાજની અંદર કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિનું અભિયાન આપણા સમાજના પૂજ્ય સંત શ્રી સદારામ બાપાએ આખું જીવન આ સમાજ માટે અને અન્ય સમાજ માટે ઘસી નાખ્યું છે। અગાઉના સમયની અંદર સમાજની અંદર ઘણી બધી બદીઓ હતી, વ્યસનો હતા, કુરિવાજો હતા, આ બધાના દૂર કરવા માટે સદારામ બાપાએ હંમેશા સમાજની અંદર જાગૃતિ આવે એ માટે ભજન સત્સંગના દ્વારા દેશી ભજનો ગાય અને લોકોને એક ઉપદેશ આપ્યો કે ભાઈ દરેકમાં પરમાત્માનો વાસ છે। એ ભજન ગાતા હોય ત્યારે દરેક શાકભાજીના નામો પણ લેતા હોય એમાં પણ ભગવાનનો વાસ છે, દરેક પશુ પંખી દરેકમાં ભગવાનનો વાસ છે, એ રીતે એમણે વિચાર સમાજની અંદર મૂક્યો અને સમાજે એમને વધાવી લીધો અને આ સમાજની અંદર ઘણું બધું સુધારો પરિવર્તન આવ્યું છે સમાજ સદારામ બાપાના સાનિધ્યથી। એ તો આજે આપણી વચ્ચે સદારામ બાપા હયાત નથી, પરંતુ એમના વિચારો એમનો આચાર વિચાર હંમેશા આપણે સમાજની અંદર અમલ કરીએ પાલન કરીએ એવી આપ સૌ જોડે અપેક્ષા રાખું છું। આવનાર સમયની અંદર પણ આપણે બધા સદારામ બાપાના આશીર્વાદથી આ સમાજની અંદર શિક્ષણ ક્ષેત્રે આગળ આવે એ માટેના પણ પ્રયત્નો કરીએ। મિત્રો, બક્ષીબન સમાજ હોય, ઠાકોર સમાજ હોય, આ સમાજની અંદર શિક્ષણ પ્રમાણ ઘણું બધું ઓછું છે। અન્ય સમાજની હરોળમાં જોવા જઈએ તો આ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું છે। તો મિત્રો, વડીલોને વિનંતી કરું છું કે આજના તબક્કે જ્યારે આપણે સદારામ બાપાના સાનિધ્યમાં આપણે જ્યારે સંઘ જતો હોય ત્યારે આજના દિવસે એવો પણ સંકલ્પ કરીએ કે હું સદારામ બાપાને દર્શનાર્થે જઉં છું ત્યારે સદારામ બાપાના વિચારનો અમલ મૂકી અને નાના મોટા કોઈ વ્યસનો હોય, બીડી તમાકુ ગુટકા જેવા વ્યસનો હોય, તો આજના તબક્કે બધા યુવાનો જ્યારે ટોટાણા ધામે સદારામ બાપાના દર્શનાર્થે જતા હોય ત્યારે એવો પણ સંકલ્પ કરજો કે સદારામ બાપાના સાનિધ્યમાં બીડી તમાકુ ગુટકા જેવા વ્યસનો હું તેઓ મૂકી અને સમાજના વિકાસમાં સહભાગી બનીશ, આવો પણ સંકલ્પ કરી શકાય। સાથે છે બીજો પણ એવો સંકલ્પ કરી શકાય કે હું મારા દીકરા દીકરીને અભણ નહીં રાખું। આજે રાજ્ય સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે એ અમલ થાય એ માટે આપણે પણ આવો સંકલ્પ કરી શકાય કે આપણું એક એક બાળક ભણે, દીકરા દીકરીનો ભેદભાવ ભૂલવીએ, જેટલો હક દીકરાનો છે એટલો હક પણ દીકરીનો છે અને ભણેલી માતા સ્વ શિક્ષકોની ગરજ સારે છે એ જ સૂત્રને આપણે સાર્થક કરવા માટે દીકરીઓને પણ શિક્ષણ આપવું પડશે। મિત્રો, આ સમાજની અંદર સુષુપ્ત શક્તિઓ પડેલી છે, બાળકોની અંદર સુષુપ્ત શક્તિઓ પડેલી છે, દીકરીઓની અંદર પણ સુષુપ્ત શક્તિઓ પડેલી છે અને સમાજની જો દીકરીઓ નોકરી કરી શકતી હોય, આગળ જઈ શકતી હોય, આઈપીએસ આઈએએસ બની શકતી હોય ત્યારે આ સમાજની દીકરીઓની અંદર પણ તાકાત પડેલી છે। આ શક્તિઓ તમારે શિક્ષણના માધ્યમથી બહાર લાવવી પડશે અને દીકરીઓને પણ ભણાવવી પડશે। વિશેષ આ તબક્કે ખાસ વિશેષ કહેતો નથી, પરંતુ આવનાર સમયની અંદર સમાજના પરિવર્તન આવે
સદારામ બાપાની સદાય આ સમાજ ઉપર દરેક સમાજને ગામ પર કૃપા વર્ષે પરમ કૃપાળુ પરમાત્માને સદારામ બાપાને પ્રાર્થના કરું છું. સાથે સાથે અહીંયા જ્યારે આ રચના પ્રસ્થાન માટે મને અહીંયા બોલાવી અને મારું સન્માન કર્યું એ બદલ ગામ લોકોનો આયોજકોનો આપ સૌનો આભાર માની મારી વાત ટૂંકાવું છું મિત્રો.